ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની તબિયત વધુ નાદુરસ્ત થતાં તેઓને તાબડતોડ રીતે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આજે તેમની તબિયતને લઈને એક ખરાબ સમાચાર મળી રહ્યા છે હાલ જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી હાલ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે જ્યાં તેમની તબિયત ક્રિટિકલ બતાવવામાં આવી રહી છે ભરતસિંહને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી રહ્યા છે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને અસ્થમાં ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી અનેક બીમારીઓ છે જેના કારણે કોરોનામાં તેમની તબિયત વધુ બગડતી જઈ રહી છે કોંગી નેતા ભરતસિંહના આજના રિપોર્ટમાં ક્રિટિકલ અને રિસ્ક જેવું તારણ સામે આવ્યું છે જેના કારણે કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે તેમ છતાં ડોક્ટરોની ટીમ ખડે પગે તેમની સારવાર કરી રહી છે જેના કારણે સોલંકીની તબિયત હાલ તો સ્થિર છે અને ધીમે ધીમે સુધરી રહી હોવાનું સૂત્રો બતાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા રાજ્યસભાની ચૂંટણીમાં તેમની તબિયત ખરાબ હોવાથી તેમને રિપોર્ટ કઢાવ્યો હતો હતો તેમાં તેઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો